गुड मॉर्निंग मित्रों, हूँ चिराग कारेलिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी आपनु हार्दिक स्वागत करूँ छू। आजे धोरण 10 मा विषय गणित एनु प्रकरण 15 जेनु नाम छे संभावना, तेनो इंग्लिश में आपणे प्रोबेबिलिटी कहीशू। आजे आपणे आ चेप्टर में इंट्रोडक्शन तथा स्वाध्याय 15.1 नो दाखला नंबर 1 विषे विस्तृत चर्चा करीशू। मित्रों, आ चेप्टर में थी बोर्ड नी एग्जाम में 4 मार्क्स ना ऑब्जेक्टिव्स पूछाय छे। बीजू के आ चेप्टर बीजा चेप्टरो करता घणु बधु ईजी छे, सरल छे। तो मित्रों, आ चेप्टर में सारी रीते ध्यान आपीने आ 4 मार्क्स केवी रीते मेळववा ए बाबते आपणे विचारवानुं छे, बराबर मित्रों? तो आपणे आ चेप्टरना इंट्रोडक्शनथी शुरुआत करीशुं। मित्रों, सौ प्रथम तो संभावना, तो के संभावनानी व्याख्या शुं थाय? तो के संभावना ए प्रयोग दरमियान अमुक चोक्कस घटना केटली वार उद्भवे छे ते संख्या अने प्रयोगना कुल परिणामोनो गुणोत्तर छे, बराबर? फरी एक वार, के संभावना ए प्रयोग दरमियान अमुक चोक्कस घटना केटली वार उद्भवे छे ते संख्या अने प्रयोगना कुल परिणामोनो गुणोत्तर छे। समझाई गयुं मित्रों? तो हवे एनु उदाहरण तरीके आपणे एक दाखलो लईए। तो के उदाहरण तरीके 52 पत्तामांथी एको पसंद करवानी संभावना शोधो, बराबर? हवे मित्रों, तमने एम थशे के 52 पत्तामांथी एको पसंद करवो एटले शुं? तो के मित्रों, तमे पत्ता जोया ज हशे, એ પત્તાની કેટ જે હોય છે 52 પત્તાની, એમાં એકા કેટલા હોય છે? તો કે 4 એકા હોય છે। તો અહીં શું કીધું છે? એકો પસંદ કરવાની સંભાવના। તો મિત્રો, પ્રોબેબિલિટી એ બરાબર જે આપણે ઘટના છે એ 4, એટલે કે એકો પસંદ કરવાની ઘટના। તો કેટલા એકા હોય કેટમાં? તો કે 4। અને કુલ કેટલા પરિણામો, એટલે કે કુલ પત્તા કેટલા છે? તો કે 52। तो के 4/52। हवे मित्रों, बीजू तो के 4/52, हवे 4 ने आपणे भागी शकीए 52, तो के 13/52, तो अहीं कट थशे अने अहीं 13 आवशे, बराबर? तो बराबरनी निशानी करीने 1/13, बराबर? तो आ आपणो जवाब थयो, ओके? हवे बीजू तो के कोई पण घटनानी संभावना शोधवानुं सूत्र, बराबर? हवे कोई पण घटना होय, आपणे संभावना शोधवी होय तो तेना माटेनुं सूत्र शुं छे? तो के प्रोबेबिलिटी ए बराबर घटना ए थवाना परिणाम छेदमां कुल परिणाम, बराबर? एवी ज रीते मित्रों, कोई एवी घटना होय के एक बॉक्स छे एमां 6 दड़ा छे, એમાં 2 લાલ દડા છે, તો એનું સંભાવના શું થશે? તો કે 2/6, બરાબર? 2/6, બરાબર? એવી રીતે આપણે સંભાવના શોધી શકીએ। મિત્રો, પ્રાથમિક ઘટના શું છે? પ્રાથમિક ઘટના તો કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે, બરાબર? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે, બરાબર? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે, ઓકે? તો અહીં બીજું છે કે પૂરક ઘટના, તો કે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે। શું કહે છે મિત્રો? ઘટના એ નહીં, એ ના હોય, બરાબર? દાખલા તરીકે કોઈ ક્લાસ છે, એ વિદ્યાર્થી એમાં વિદ્યાર્થીઓ બે વસ્તુ હોઈ શકે, એક એક્ઝામ ક્લાસમાં કોઈ એક્ઝામ થઈ હોય તો એના પરિણામો બે હોઈ શકે,
या તો પાસ પણ હોઈ શકે યા તો ફેલ પણ હોઈ શકે. પાસ હોય એનું પૂરક શું થાય? ફેલ. અને ફેલ હોય એનું પૂરક શું થાય? પાસ. બરાબર. તો અહીં લખ્યું છે એ પ્રમાણે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે અને તેને એ બાર દ્વારા દર્શાવાય છે. કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય છે. બરાબર મિત્રો. હવે એના માટે એક સૂત્ર છે કે પ્રોબેબિલિટી ઇવેન્ટ એ પ્લસ પ્રોબેબિલિટી ઇવેન્ટ એ બાર બરાબર એક. હવે મિત્રો જે આપણે આ જોયું પોઈન્ટ બરાબર છે એને લગતી જ આ સૂત્ર છે. બરાબર. અને આ સૂત્ર ઘણીવાર દાખલાઓ હોય છે એમાં ઉપયોગી નીવડે છે. બરાબર. આ સૂત્રને તમે સમજી લીધું? ફરી એકવાર તો કે ઘટના એ ના હોય ને એ ઘટનાને એની પૂરક ઘટના કહેવાય. બરાબર. અને તેને એ બાર દ્વારા દર્શાવાય છે. કોઈ પણ ઘટના એની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય છે. ઓકે મિત્રો. હવે આપણે જે સૂત્ર જોયું એના પરથી એક આપણે દાખલો કરીએ તો પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી એ બાર બરાબર એક. બરાબર. તો અહીં એક પ્રોબેબિલિટી એ બરાબર વેલ્યુ એની આપી છે કિંમત કે 0.65. બરાબર. 0.65. તો પ્રોબેબિલિટી ઇવેન્ટ એ બાર બરાબર કેટલા થાય? બરાબર. તો ક્વેશ્ચન માર્ક. હવે આને આપણે શોધવા માટે શું કરવું પડે? સૌ પ્રથમ આપણે સૂત્ર લગાવવું પડે. કયું સૂત્ર? તો કે પ્રોબેબિલિટી ઇવેન્ટ એ પ્લસ પ્રોબેબિલિટી ઇવેન્ટ ઓફ એ બાર બરાબર એક. બરાબર. હવે મિત્રો જુઓ પ્રોબેબિલિટી એ બરાબર અહીંયા વેલ્યુ આપી છે. શું આપી છે? 0.65. તો એ આપણે અહીંયા મૂક્યા વત્તા પ્રોબેબિલિટી ઇવેન્ટ એ બાર બરાબર એક. હવે મેથ્સનો નિયમ છે ગણિતનો કે કોઈ પણ સંખ્યા સ્થાન બદલે છે એટલે એની નિશાની પણ બદલાય છે. એટલે કે જુઓ 0.65 હતા એણે એનું સ્થાન બદલીને ક્યાં મૂક્યા? આપણે જમણી બાજુ. તો એનું જે નિશાની છે એ પણ બદલાય છે. બરાબર. તો પ્રોબેબિલિટી ઇવેન્ટ ઓફ એ બાર બરાબર 1 - 0.65. બરાબર. હવે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અહીં ક્યારેક ભૂલ કરતા હોય છે કે ભાઈ કેવી રીતે આનો આપણે માઇનસ કરવું. ઓકે. તો એના માટે હું તમને સમજાવું મિત્રો. મેં કહ્યું એ પ્રમાણે આ દાખલામાં બાદબાકી કરવામાં ઘણા જ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે તો એની બાદબાકી આપણે આ રીતે કરી શકીએ. અહીં 1 છે બરાબર, પછી કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીને 2 શૂન્ય મૂકીશું, ઓછા 0.65. બરાબર. તો અહીં 0માંથી 5 ના જાય એટલે આપણે શું મૂકીશું? 10. 10માંથી 5 જાય તો 5. બરાબર. હવે અહીં 10 લીધું એટલે અહીં શું આવશે? 9. બરાબર. અહીંયા જ્યારે શૂન્ય ઉપર આપણે શૂન્યને કટ કરીએ એટલે ઉપર શું આવશે? 9. તો 9માંથી 6 જાય એટલે શું વધે? તો કે 3. બરાબર. અને અહીં જ્યારે 9 લીધા એટલે અહીં એક સંખ્યા ઓછી, તો કે 1થી 1 ઓછું શું થાય? તો કે 0. તો 0માંથી 0 જાય એટલે શું વધે? 0. તો 0.35. એટલે આનો જવાબ પ્રોબેબિલિટી એ બાર બરાબર 0.35 આ એનો જવાબ થશે. તો મિત્રો આ પ્રકારના દાખલા પણ પૂછાઈ શકે છે. તો આ દાખલામાં તમને ખબર પડી ગઈ? ઓકે, વેરી ગુડ. હવે મિત્રો 5મો પોઈન્ટ છે કે કોઈ પણ ઘટના એની સંભાવના માટે શું થાય? તો કે 0 < પ્રોબેબિલિટી એ < 1 હોય. એટલે મિત્રો આનો મતલબ એ છે
के कोईपण घटना माटे नी संभावना माटे बराबर मित्रों प्रोबेबिलिटी एटले के कोईपण संभावना के कोईपण घटना एनी संभावना माटे एनी किंमत तो के शून्य के शून्य जेटली के वन थी ओछी एटले के एक थी ओछी या एक एटले के कोईपण घटनानी संभावना माटे एनी किंमत जीरो थी वन नी वच्चे होय बराबर। एवी ज रीते छठो पॉइंट छे के चोक्कस घटनानी संभावना एक होय बराबर। हवे चोक्कस घटना एटले मित्रों के दाखला तरीके सूर्य छे ए पूर्वमांथी उगे छे बराबर, तो ए घटना केवी थई चोक्कस घटना बराबर छे। ए घटना केवी थई चोक्कस घटना, तो एनी संभावना एक होय। एवी ज रीते अशक्य घटनानी संभावना शून्य होय। तो मित्रों अशक्य घटना एज रीते आपणे पाछू एज उदाहरण लईए કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે બરાબર, તો સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે નહીં। અથવા બીજું ઉદાહરણ લઈએ કે બાવળ પર કેરી આવે બરાબર, તો બાવળ પર કેરી આવે છે નહીં, તો એ આવશે નહીં આવે, તો એ ઘટના કેવી થઈ અશક્ય ઘટના, કે ક્યારેય બાવળ પર કેરી આવે નહીં અને ક્યારેય સૂર્ય પશ્ચિમમાંથી ઉગે નહીં બરાબર છે। તો એના માટેની સંભાવના શું હોય, તો કે શૂન્ય હોય બરાબર। સમજાયું મિત્રો? હવે આઠ નંબરનો પોઈન્ટ છે કે પત્તા। મિત્રો તમે બધાએ પત્તા જોયા જ હશે, તો કે પત્તાની કુલ સંખ્યા કેટલી હોય, 52 જોકરને બાદ કરતા। પાછા જોકર ગણીને એમ ન કહેતા કે આમાં તો સર જોકરે છે એટલે 53 થાય છે 54 થાય છે, પણ ઓરિજિનલ પત્તા દરેક પત્તા દરેક કલરના દરેક પેટર્નના કેટલા પત્તા હોય, તો કે 13 પત્તા હોય એટલે, અને દરેક કેટલી પેટર્ન હોય છે પત્તામાં, તો કે 4 પેટર્ન હોય બરાબર છે। એ પ્રમાણે 13 × 52 એટલે 52 પત્તા હોય, તો કે પત્તાની 4 પ્રકારના હોય છે અથવા પત્તાની કેટ 4 પ્રકારની હોય છે બરાબર। તો એમાં પહેલું તો કે કાળીનું, ફલ્લીનું, લાલનું અને ચોકડી અથવા ચરકટનું બરાબર, તો કે આ 4 ટાઈપના પત્તા હોય છે। ઓકે મિત્રો, અહીં સુધી ખબર પડી ગઈ હશે ઓકે। હવે મિત્રો 9 નંબર પોઈન્ટ છે કે સિક્કા। હવે મિત્રો આપણી પાસે સિક્કા ઘરે હોય છે, તો આપણે એ ચેક કરી લઈશું કે એક સિક્કાને એક વખત ઉછાળતા કુલ 2 પરિણામ મળે છે બરાબર। તો કે 2 પરિણામ મળે, તો કયા કયા પરિણામ, યા તો હેડ યાની અથવા ટેલ, યાની હેડ યાની છાપ અને ટેલ યાની કાંટ બરાબર છે, યા તો આપણને છાપ મળે યા તો કાંટ મળે બરાબર। આપણે એક વખત ઉછાળીએ તો આ બેમાંથી એક સંભાવના હોય એટલે આપણે 2 પરિણામ મળે। હવે એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ 4 પરિણામ મળે। હવે એક સિક્કો છે એને 2 વખત ઉછાળીએ તો મિત્રો કયા કયા પરિણામ મળે, તો જો તમારે 2 યાદ રાખવાના, 2 તમને આવડી જશે બરાબર। તો 2 કયા યાદ રાખવાના, તો કે છાપ છાપ અને છાપ કાંટ। હવે જ્યાં જ્યાં એચ છે ત્યાં તમે ટી મૂકી દો, અને જ્યાં ટી છે ત્યાં એચ મૂકી દો, તો જો અહીંયા 2 જગ્યાએ એચ છે અહીંયા ટી ટી, અને અહીંયા જ્યાં એચ છે ત્યાં ટી અને જ્યાં ટી છે ત્યાં એચ બરાબર, એટલે આ 4 પરિણામ મળે બરાબર। યા તો બંને વખત છાપ, એક વખત છાપ, એ એકમાં છાપ કાંટ, બંનેમાં કાટ કાટ યા કાંટ અને છાપ, તો કે આ 4 પરિણામો આપણને ક્યારે મળે, જ્યારે આપણે 2 વખત ઉછાળીએ ત્યારે। હવે મિત્રો એ પછી તો કે એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે બરાબર। તો મિત્રો એ આપણે કેવી રીતે જજ કરીશું, તો કે આપણે એમાં 4 યાદ રાખીશું, તો કે છાપ 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 એટલે કે એચ 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 ટી એચ ટી એચ અને ટી એચ એચ। મિત્રો આપણે આ 4 યાદ રાખીએ એટલે નીચેના 4 ઓટોમેટિકલી તમને આવડી જશે, જ્યાં એચ છે ત્યાં ટી અને જ્યાં ટી છે ત્યાં એચ।
હવે જો અહીંયા એચ 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 તો અહીંયા ટી 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 ઓકે બે બાજુ એચ છે તો અહીંયા બંને એચ ટી થઈ જશે ટી છે ત્યાં એચ એટલે કે ટી ટી એચ એવી રીતે અહીંયા એચ ટી એચ છે તો અહીંયા નીચે ટી એચ ટી ટી એચ એચ તો એચ ટી ટી એટલે કે મિત્રો આપણને આ આઠ પરિણામ મળે બરાબર સિક્કાને ત્રણ વખત ઉછાળીએ તો આપણને આઠ પરિણામ મળી શકે ઓકે તો એના માટેનું સૂત્ર છે કુલ પરિણામ શોધવા માટેનું તો મિત્રો હું તમને એમ કહું કે એક સિક્કાને ચાર વખત ઉછાળતા કેટલા પરિણામ મળે તો તમને એવું થશે કે આ તો અમને ખબર જ નથી તો જુઓ એક સિક્કાને એક વખત ઉછાળો બરાબર એટલે કે જેટલી વાર ઉછાળીએ એટલી સંખ્યા અહીંયા એન બરાબર મૂકવાની એક વખત ઉછાળો તો અહીંયા એનની જગ્યાએ એક મૂકી એટલે બેની એક ઘાત એટલે બે પરિણામ બે વખત ઉછાળીએ એટલે એનની જગ્યાએ બે મૂકો એટલે બેની બે ઘાત એટલે ચાર પરિણામ એવી જ રીતે ત્રણ વખત ઉછાળીએ તો બેની ત્રણ ઘાત એનની જગ્યાએ ત્રણ મૂકો બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ પરિણામ મળે એવી જ રીતે મેં તમને કહ્યું કે બે આપણે સિક્કાને એક સિક્કાને ચાર વખત ઉછાળીએ તો એન બરાબર ચાર મૂકો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ચાર વખત તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ તો મિત્રો એક સિક્કાને ચાર વખત ઉછાળીએ તો આવી જ રીતે કેટલા પરિણામ મળશે તો કે સોળ પરિણામ મળે સમજાયું મિત્રો ઓકે હવે દસમો પોઈન્ટ છે પાસો મિત્રો તમે આ પાસા જોયા હશે આપણે ઘણી બધી રમત રમતા હોઈએ એમાં પાસા અગત્યનો ભાગ ભજવતા હોય છે ઓકે તો કે એક પાસાને તમે પાસો જોયો છે એની કેટલી બાજુઓ હોય છે છ બાજુઓ હોય છે અને છ એ બાજુમાં કંઈક નંબર આંકેલા હોય છે કે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર એવા ડોટ્સ અલગ અલગ નંબર પ્રમાણે કરેલા હોય છે તો મિત્રો એક પાસાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર છ હવે એક પાસાને આપણે એક વખત ઉછાળીએ તો આપણને એ પરિણામ એક મળે બે મળે ત્રણ મળે ચાર મળે પાંચ મળે છ મળે એટલે છ એ છ પરિણામ આપણને મળી શકે ઓકે એવી રીતે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર છત્રીસ તો જો બે પાસાને આપણે ઉલાડીએ એક પાસામાં ઉછાળીએ તો છ પરિણામ આપણને મળી શકે તો બે પાસાને એક સાથે ઉછાળો તો આપણને કેટલા પરિણામ મળે છત્રીસ પરિણામ મળે કેટલા મળે છત્રીસ તો જુઓ મિત્રો એ બે પાસાના પરિણામો આપણે અહીં લખ્યા છે કાં તો એક 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 બે એક ત્રણ એક ચાર બરાબર એક પાંચ મળી શકે એક અને છ મળી શકે બે અને એકમાં બે હોય એકમાં એક હોય એવી રીતે મળી શકે એક પાસામાં બે બીજા પાસામાં બે એવી રીતે મળી શકે બે ત્રણ એવી રીતે બે ચાર એવી રીતે મળી શકે મિત્રો આ બંને અલગ અલગ જે નંબર બતાવ્યા છે એ બંને પાસા ઉપર અલગ અલગ હોય એવી રીતે બતાવ્યા છે હોઈ શકે બે અને છ હોઈ શકે ત્રણ અને એક હોઈ શકે એવી રીતે મિત્રો છ અને છ પણ મળી શકે એટલે આ બધા જ પરિણામો મળવાની સંભાવના રહેલી છે એટલે ટોટલ કેટલા પરિણામો આપણને મળી શકે તો કે છત્રીસ પરિણામો મળી શકે હવે મિત્રો એ પાસા પર પરિણામ પાસાને ઉછાળ્યા બાદ મળતા પરિણામ એટલે કે દાખલા તરીકે બે વાર ઉછાળ્યા તો આપણને છત્રીસ મળ્યા એવી રીતે ત્રણ વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે એ કેવી રીતે ખબર પડશે તો મિત્રો એ આપણને એન બરાબર દાખલા તરીકે એક વખત ઉછાળીએ છીએ પાસાને તો એન બરાબર વન એન બરાબર વન તો છની એક ઘાત કરો એટલે કેટલા પરિણામ છ પરિણામ એક વખત ઉછાળ્યો તો છ પરિણામ એવી જ રીતે બે પાસાને એકસાથે ઉછાળીએ એટલે બરાબર છની બે ઘાત એટલે કેટલા થશે છત્રીસ એવી રીતે એન બરાબર ત્રણ કરો બરાબર એટલે કે તો કેટલા પરિણામ મળશે તો કે છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે છાય છાય છત્રીસ અને છત્રીસ ગુણ્યા છ એટલે બસો સોળ પરિણામ મળી શકે તો મિત્રો આ ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં અહીંયા સુધીનું ઇન્ટ્રોડક્શન હતું જે તમને સારી રીતે સમજાયું હશે અને સમજી ગયા હશો તો હવે પછીની સ્લાઇડમાં આપણે સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1 વિશે ચર્ચા કરીશું.
मित्रों स्वाध्याय 15.1 दाखला नंबर एक नीचेना विधानों पूर्ण करो। मित्रों आ टाइपना जे खाली जगह छे बराबर ए पण पूछाई सके बराबर, अने आपणे फक्त ने फक्त टेक्स्टबुक पूरतू ज नथी करवानुं, एनी बारनी पण आपणे तैयारी करवानी छे, ए आपणे आवनारा लेक्चरोमां करीशुं बराबर। अत्यारे आपणे दाखला नंबर एक विषे चर्चा करीए जेमां केटलाक ऑब्जेक्टिव्स आपेला छे अने दाखला नंबर एक नीचेना विधानो पूर्ण करो। मित्रों पहेलू छे घटना ई नी संभावना प्लस घटना ई नहीं नी संभावना बराबर खाली जगह। मित्रों आपणे जे इंट्रोडक्शन में जोयुं तुं प्रोबेबिलिटी ए प्लस प्रोबेबिलिटी ए बार बराबर एक, तो मित्रों अहीं एनी जगह ई लीधुं छे, ए आपणे कोईपण लेटर लई शकीए, अहीं ई लीधुं छे आपणे ए लईए तो पण चाले, तो आ बन्नेनो सरवाळो શું આવશે તો કે એક આવશે। ઓકે સમજાઈ ગયું। બીજું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। હવે મિત્રો મેં તમને કહ્યું હતું એ આપણે ઇન્ટ્રોડક્શનમાં આ પણ આવી ગયું છે કે અચોક્કસ ઘટનાની સંભાવના શું હોય તો કે શૂન્ય, ઉદ્ભવી ન શકે। એટલે દાખલા તરીકે મેં ઉદાહરણ લીધું હતું કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે તો એ ઉદ્ભવવાનું જ નથી ક્યારે, તો એ ઘટનાની સંભાવના શું થાય, શૂન્ય। આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે, અશક્ય ઘટના, કે જે કોઈ દિવસ શક્ય જ નથી કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે। ઓકે એટલે ત્રીજું છે તો કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો કે ચોક્કસપણે એટલે કે એ પણ ઉદાહરણ આપણે ઇન્ટ્રોડક્શનમાં લીધું કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે બરાબર, તો એ ચોક્કસ ઘટના થઈ, તો એની સંભાવના હંમેશા કે શું આવે, એક। આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે। ઓકે હવે ચોથું છે તો કે પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક છે। આ ખાલી જગ્યા પણ આપણા ઇન્ટ્રોડક્શનમાં આવી ગઈ છે। ઓકે તો આવી ખાલી જગ્યા પણ પૂછી શકે। મિત્રો પાંચમી ખાલી જગ્યા તો કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે। મિત્રો આ પણ આપણા ઇન્ટ્રોડક્શનનો જ એક ભાગ છે, આ ખાલી જગ્યા પણ, કે ઘટનાની સંભાવના શૂન્યથી મોટી અથવા તેના જેટલી, એટલે કે મિત્રો ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ બરાબર પ્રોબેબિલિટી એ બરાબર, અને એકથી નાની અથવા તેના જેટલી હોય, તો ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબેબિલિટી એ લેસ ધેન ઇક્વલ ટુ વન બરાબર, જે આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું એ મુજબ, તો આ ખાલી જગ્યામાં ઝીરો અને એક બરાબર। મિત્રો તો આજના આ લેક્ચરમાં મેં તમને સંભાવનાનું ઇન્ટ્રોડક્શન આપ્યું તથા સ્વાધ્યાય 15.1 દાખલા નંબર એક ને વિસ્તૃત સમજાવ્યો બરાબર। મિત્રો તો આગળના લેક્ચરમાં આપણે આના પછીના જે દાખલા છે એની વિસ્તૃત ચર્ચા કરીશું। ધન્યવાદ।